दशांश निरूपणना अगला बे दाखलानी बात करिए तो नवमा दाखलानी अंदर आपने 35 ना छेद में 50 आप्युं छे। हवे मित्रों अहींया तमे जोई शको छो के 35 अने 50 आ बे हजी टूंका थई शके अने 5 वडे भागी तो 7 पंचा 35 अने 10 पंचा 50 थाय। अने आ रीतना 5 नो छेद उडे तो आ संख्या आपणने 7 ना छेद में 10 मळे छे। હવે 7 ના છેદ માં 10 મળ્યું તો 7 ના છેદ માં 10 ના ભાગ પાડી તો 5 ગુણ્યા 2 5 2 10 થાય। આપણો આ જે q છે 2 ની n ઘાત અને 5 ની m ઘાત સ્વરૂપમાં મળી ગયું તેથી શાંત દશાંશ નિરૂપણ છે। હવે નિરૂપણ કરવું હોય તો આપણી પાસે 7 ના છેદ માં 5 ગુણ્યા 2 તો છે જ તો આ 1 1 ઘાત જ થઈ 1 ઘાત હોય તો એકડા ઉપર 1 મીંડું ફરી પાછું ઈનું દેવું તો આને 0.7 લખી શકો। મિત્રો એ રીતે લખાય અને અહીંયા 7 પહેલા લખ્યા 1 અંક પછી પોઈન્ટ આવે તો 1 અંકની આગળ મતલબ કે ડાબી બાજુ પોઈન્ટ કરી અને શૂન્ય કરતા આનો જવાબ 0.7 મળે। 10મા દાખલાની અંદર 77 ના છેદમાં આપણે 210 ના ભાગ પાડીએ 5 વડે હલાવી 5 4 20 અને 2 5 2 10 આ રીતના છે 210 ભાગ્યા 5 5 4 20 ઉપરથી 1 શૂન્ય અને 5 2 10 42 આવે 2 વડે હલાવી તો 21 2 42 3 વડે હલાવી તો 7 3 21 7 વડે હલાવી તો 7 1 7 તો આની અવિભાજ્ય અવયવ 5 2 3 અને 7 થાય છે। હવે મિત્રો આપણે સ્પષ્ટપણે અહીંયા દેખાય છે કે 2 ની n ઘાત કે 5 ની m ઘાત સિવાય 3 ને 7 આપ્યા છે। અહીં q બરાબર 2 ની m ઘાત અને 5 ની m ઘાત સ્વરૂપમાં નથી કારણ કે 3 ને 7 વધી ગયા તેથી શાંત દશાંશ નિરૂપણ નથી। તો મિત્રો આ પ્રકારના દાખલા આપણને કે મળે તો આગળ ગણી શકાય અને આની પ્રેક્ટિસ કરી શકાય।